સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલતે પરિણીત યુવકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલતે પરિણીત યુવકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાવરકુંડલાની અદાલતે નેસડી ગામના ગૌતમ મનુભાઈ મકવાણા નામના શખ્સને આ સજા ફટકારી હતી. ત્યારે તેની પત્ની ભાવિકાબેન ગૌતમ મકવાણાને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. ગૌતમ મકવાણા પોતે પરિણીત હોવા છતાં ગામની મજૂરી કામ કરતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને વર્ષ 2020માં અલગ અલગ જગ્યાએ આ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ગૌતમ મકવાણાએ પોતાની પત્નીની હાજરીમાં પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે ફરિયાદ નોંધાયા બાદ સાવરકુંડલાની સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. અહીંના અધિક જિલ્લા સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલો માન્ય રાખી સ્પેશિયલ કોર્ટના જજ ભૂમિકાબેન ચંદારાણાએ ગૌતમ મકવાણાને 10 વર્ષની સખત કેદ તથા ₹60,000નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત સગીરાને ₹55,000નું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો. પંદર 2020ના રોજ નેસડી ગામે, સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે આરોપી ગૌતમભાઈ મનુભાઈ મકવાણા, ભાવિકાબેન ગૌતમભાઈ મકવાણા ઉપર સગીર વયની કિશોરીને છેડતી કરવાની, બળાત્કાર કરવા બાબતની ફરિયાદ નોંધાયેલી. એ ફરિયાદમાં આજે રોજ કામ આ કેસ હાલી જતા સાવરકુંડલાના સ્પેશિયલ જજે આરોપી નંબર 1ને પોક્સોની કલમ 6 અન્વયે 10 વર્ષની સજા અને 5,000 દંડ, તેમજ 376ની કલમ માનીને 10 વર્ષની સજા અને 5,000 દંડ, તેમજ આઈટી એક્ટની કલમ અન્વયે 5 વર્ષની સજા અને 50,000 દંડનો હુકમ કરેલ છે અને ફરિયાદી ભોગ બનનારને 55,000 જેવું વળતર ચૂકવાનો હુકમ કરેલ છે.